હાલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ડિટ્સુકો હબ. હું છું કલ્પેશ પટેલ. આ વિડીયોમાં આપણે કવર કરીશું સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3 કોલ ઓફ ધ હિલ્સ, એની જે મેઇન ટેક્સ્ટ છે તે એના વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ચાલો શરૂ કરીએ. મેઇન ટેક્સ્ટની શરૂઆત કરીએ. દર વખતની જેમ આપણે પહેલાં પેરેગ્રાફને વાંચીશું, ત્યારબાદ એને સમજીશું. રાઈટ. First paragraph, hey Abumiya, looking sad. Why are you sitting alone today? Where is your darling Kaluwa? Govinda was worried. Perhaps I have lost her. I have seen her footprints going up the hill. That devil must have killed her. સમજી લઈએ. અહીં કેરેક્ટરની પહેલાં વાત કરી લઈએ, પછી આ પેરેગ્રાફને સમજીએ. આ જે મેઇન ટેક્સ્ટ છે એમાં અબુમિયા, આ પિક્ચરમાં તમે જોઈ શકો છો, અહીં અબુમિયા છે મેઇન કેરેક્ટર છે. એમના નેબર એટલે કે પાડોશી છે ગોવિંદા. રાઈટ. એ ગોવિંદા એમને પૂછે છે પ્રશ્ન, હે અબુમિયા લુકિંગ સેડ, તમે ઉદાસ લાગો છો. લુકિંગ સેડ એટલે ઉદાસ લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, તમે શા માટે આ રીતે એકલા બેઠા છો. અલોન મીન્સ એકલા. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી જે કલુઆ છે, તમારી વાલી કલુઆ એ ક્યાં છે. ગોવિંદા વોઝ વરીડ. અહીં કલુઆ છે ને, કલુઆ એ એમની વાલી બકરીનું નામ છે. અબુમિયા એકલા જ રહે છે, એમની જોડે આ બકરી જેનું નામ કલુઆ એમને ખૂબ વાલી. તો આજે એમની સાથે નથી. ગોવિંદા પૂછે છે તમારી વાલી કલુઆ ક્યાં છે. ગોવિંદા વોઝ વરીડ, ખૂબ જ ચિંતિત હતા. એન્ડ ગોવિંદાને જણાવ્યું છે, પરહેપ્સ I have lost her. કદાચ મેં એને ખોઈ નાખી છે. that means હવે એમની પાસે કલુઆ નથી. I have seen her footprints going up the hill. હિલ એટલે ટેકરી. ટેકરી તરફ જતા એના પગના પંજાના નિશાન, ફૂટપ્રિન્ટ્સ એટલે પગના પંજાના નિશાન મેં જોયા છે. that means એ ઉપર જ ગયા છે. And that devil must have killed her. અને પેલા રાક્ષસે એને મારી નાખી હશે. અહીં વિદ્યાર્થી મિત્રો વાત કરેલી છે હિલ એટલે ટેકરી ઉપર રહેતા એક વુલ્ફ એટલે કે વરુની, અને એ વરુને અહીં રાક્ષસ સમાન કીધો છે અબુ ચાચાએ. તમને ખ્યાલ જ હશે વરુ એ શિકાર કરે. તો અહીં આજે એમની વાલી કલુઆ હતી એનો પણ એને શિકાર કરી નાખ્યો હશે. હવે કલુઆ અબુ ચાચા પાસે, અબુમિયા પાસે નથી. કહી શકાય કે એમની એક જ ફેમિલી મેમ્બર, એ એકલા, અને એમની સાથે હતી એમની વાલી બકરી કલુઆ, જે હવે નથી. સેકન્ડ પેરેગ્રાફ પહેલાં વાંચીશું. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. He used to give her green, juicy grass and tasty grains. But even then, his only family member had left his house. समझी लीजिए. Poor Abu Khan was almost in tears. In tears એટલે આંખોમાં આંસુ આવવા. બિચારા અબુ ખાન લગભગ એ રડવા લાગ્યા હતા. અહીં પુઅરનો અર્થ આપણે લેવાનું બિચારા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ. બ્રોક હિયર, બ્રોક ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ બ્રેક. સ્ટ્રિંગ એટલે દોરી. એ સમજી ના શક્યા કે શા માટે કલુઆએ પોતાની જે દોરી હતી એ તોડી. એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, અને રાત્રે ડિસઅપિયર્ડ મીન્સ એ નાસી ગઈ. એટ નાઇટ એટલે રાત્રે. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન, જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન્સ. તે અબુમિયા હતા, એ બકરીને ગ્રીન જ્યુસી ગ્રાસ, અહીં જે ગ્રીન છે એટલે થાય લીલું, જ્યુસી એટલે રસવાળું, અને ગ્રાસ એટલે ઘાસ. લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ, ટેસ્ટી ગ્રેન્સ, એને ખવડાવતા. શા માટે ગઈ હશે. But even then, his only family member had left his house. અને એકમાત્ર એમની કુટુંબની વ્યક્તિ કહી શકાય, ફેમિલી મેમ્બરે હવે એમને છોડી ગઈ હતી. થર્ડ પેરેગ્રાફ. After some days, Abumiya bought another gourd. This new one was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. "I will call you Chandni." Caressing her soft fur, he said. Now after some days, થોડા દિવસો પછી આ જે ઘટના બની, કલુઆ એમનાથી દૂર થઈ ગયા. થોડા દિવસો પછી અબુમિયા bought is a past form of buy, buy એટલે ખરીદવું, bought એટલે ખરીદ્યું. એમણે એક another goat બીજી બકરી ખરીદી. The new one was pretty. આ જે નવી બકરી હતી એ ખૂબ જ સુંદર, white as a snow અને બરફ જેવી સફેદ. Two little horns એટલે બે નાના શિંગડા અને સુંદર લાલ આંખો હતી. Lovely bright red eyes. I will call you Chandni. અબુ ચાચા એને કહે છે, હું તને ચાંદની કહીને બોલાવીશ. Caressing her soft fur, he said. Fur એટલે રૂંવાટી અને caressing એટલે પંપારું. એના શરીર ઉપરની જે રૂંવાટી હતી કોમળ, એને પંપાડતા અબુ ચાચા જણાવે છે. આગળનો પેરેગ્રાફ લઈએ. One fine morning, his neighbor Govinda appeared. He saw Abumiya talking to his only family member. "Hey Abu Chacha, you look happy and healthy. How is life now?" સમજી લઈએ. One fine morning, एक दिवसे सवारे his neighbor Govinda, अबू चाचा ना neighbor पाड़ोशी जो गोविंदा छे, appeared. ए एमनी नजीक आवे छे. He saw, तेने जोयुं के Abumiya talking to his only family member. Abumiya जे एनी नवी गॉड हती एनी साथे कंईक टॉकिंग वातचीत करी रह्या हता. हे अबू चाचा, एमने पूछे छे, यू लुक हैप्पी एंड हेल्धी. हवे तो तमे खुश અને સ્વસ્થ લાગો છો. હાઉ ઇઝ લાઈફ નાવ. હવે તમારી લાઈફ કેવી છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. સી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિદાઉટ હર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. પેરેગ્રાફને સમજીએ. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદાના પ્રશ્નનો જવાબ આપતા જણાવે છે, હું સૌથી ખુશ વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીના આવવાથી મારી એક નવી લાઈફ મને મળી છે. સી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિદાઉટ હર. અને હું પણ વિદાઉટ હર એટલે એના વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ એટલે ચમકતો. અહીં એ વાત કરેલી છે, એમનો જે ફેસ, એમનો ચહેરો હતો ને, એ આનંદથી, જોય એટલે આનંદ, ખુશીથી ચમકી રહ્યો હતો. હવે અબુ ચાચાની લાઈફ બહુ સારી છે અને એ ખૂબ જ ખુશ પણ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. બટ વોટ વર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવાઝ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીટ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. અબુમિયા રિપ્લાય, but my dear Chandni will never leave me. She is so understanding and happy with me, he added. આ પેરેગ્રાફને સમજી લઈએ. અહીં જે ફર્સ્ટ લાઈન છે, બટ વોટ વર યુ ટેલિંગ હર? ગોવિંદા પૂછે છે અબુમિયાને, તમે એને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. તમારી વાલી સાથે તમને વાત કરતા મેં જોયા. ઓ યસ, અબુમિયા જણાવે છે, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી. હું એને સ્ટોરી એટલે કે વાર્તા કહેતો હતો. કોની? એ પણ કલુઆ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. ડેવિલ ઓન ધ હિલ મીન્સ ટેકરી ઉપરના જે પેલા રાક્ષસ વરુની વાત કરે છે અહીંયા. એ બ્લડ થર્સ્ટી એટલે લોહી તરસ્યા. લોહી તરસ્યા એના મોઢાથી જે કલુઆના જીવનનો અંત આવ્યો, એની વાર્તા હું આ કલુઆને જણાવી રહ્યો હતો. અને સાથે સાથે ઉમેરીને કહે છે, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી જે આ નવી બકરી છે ચાંદની, એ મને ક્યારેય છોડશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. તે મારી સાથે ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ એટલે ખૂબ જ સમજુ છે અને મારી સાથે ખૂબ આનંદથી રહે છે. હેપી વિથ મી, મારી સાથે બહુ ખુશ છે. હી એડેડ. આગળનો પેરેગ્રાફ. ગોવિંદા સેડ, અબુ ચાચા, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. અબુ ચાચાની આ વાત સાંભળીને ગોવિંદા જણાવે છે, I am delighted. Delighted એટલે ખુશ હોવું, આનંદિત થવું. To see you like this, તમને આ રીતે જોઈને મને ખૂબ આનંદ થયો. I am sure, અને હું શ્યોર છું, Chandni will accompany you. Accompany એટલે સાથ આપવો. Till your last breath, last breath એટલે છેલ્લા શ્વાસ સુધી તમને આ ચાંદની છે 100% સાથ આપશે. નેક્સ્ટ પેરેગ્રાફ. સમ યર્સ પાસ્ટ, કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની ધીમે ધીમે હવે ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. અબુમિયા, જે જગ્યાએ ચાંદની અને અબુમિયા રહે છે, ત્યાંથી ટેકરીનો નજારો જોવા મળે છે. ધીમે ધીમે આ ટેકરી છે એના માટેનું આકર્ષણ ચાંદનીમાં ડેવલપ થાય છે. મીન્સ એ ટેકરી છે એ આકર્ષે છે ચાંદનીને. એવરી મોર્નિંગ, દરરોજ સવારે, સી વોચ ધ હિલ ટોપ્સ, એ રોજ ચાંદની છે એ આ જુએ છે આ હિલટોપ્સને. શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. ટેન્ડર એટલે કુમળો અને સનલાઇટ એટલે તડકો. કુમળા તડકામાં દેખાતું હિલટોપ્સ એટલે કે આ ટેકરી છે એ રોજ જોવે છે અને એનાથી એનામાં એને આકર્ષણ પેદા થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, શી થોટ, એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ that blows through them. I must run across those green fields. She ran towards the hills but stopped with a jerk. There was a rope around her neck. She hated it most. સમજી લઈએ. ચાંદની વિચારે છે હિલ્સ જોઈને, how beautiful these hills are. આ ટેકરીઓ તો કેટલી સુંદર છે. And how refreshing is the breeze that blows through them. અને ત્યાંથી આવતી જે પવનની લહેરો છે કેટલી રિફ્રેશિંગ મીન્સ તાજગી ભરી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, એ લીલા ઘાસના મેદાનમાં મારે દોડવું જ જોઈએ. સી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ, એ દોડવા માટેનો પ્રયત્ન કરે છે એ તરફ. બટ સ્ટોપ વિથ અ જક, જક એટલે એક ઝટકા સાથે અટકી જાય છે કારણ કે એ દોરી વડે બાંધેલી છે એને. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, એના નેક એટલે એના ગળું, એના ગળામાં દોરડું હતું. એન્ડ શી હેટેડ ઇટ મોસ્ટ, અને તે જરાય એને ગમતું નહોતું. નેક્સ્ટ પેરેગ્રાફ. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. Even she lost interest in Abu Khan's stories. She lost her appetite, grew very thin. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. સમજી લઈએ હવે. Gradually Chandni stopped eating the green grass. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સાથે સાથે ટેસ્ટી ગ્રેન્સ એટલે સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ. એટલું જ નહીં, હવે તો અબુ ખાનની વાર્તાઓમાં પણ તેને રસ નથી રહ્યો. સી લોસ્ટ હર એપેટાઇટ, એપેટાઇટ એટલે ભૂખ, એની ભૂખ મરી ગઈ. ગ્રુ વેરી થિન, એ ખૂબ જ ડુબળી થઈ ગઈ, દેટ મીન્સ પાતળી. એન્ડ She stared moodlessly at the hills. તે ઉદાસ થઈને, moodlessly એટલે ઉદાસ થઈને તડકામાં નહાતી. And playing with the clouds, that means વાદળો સાથે રમતી. તડકામાં નહાતી અથવા તો વાદળો સાથે રમતી ટેકરીઓ તરફ એકી થશે તે જોયા કરતી. Next paragraph. Abu Khan could sense what was happening to his dear Chandni. He pushed her into a small hut and shut the door, but forgot to close the small window at the back. Abu Khan could sense, ये समझी सकता था what was happening to his dear Chandni, यानी वाली चांदनी ने शू थी रही है. He pushed her into a small hut. अबू चाचा शू करे आ जाणीने તેમણે તેને એક નાની ઝૂંપડીમાં ધક્કો મારીને બાણું બંધ કરી દીધું. બટ પણ forgot to close the small window at the back. પણ પાછળના ભાગે જે નાની બારી હતી એને બંધ કરવાનું ભૂલી ગયા. આ વિડીયોમાં આપણે અહીં સુધીની સ્ટોરી છે એ લઈએ છીએ. નેક્સ્ટ જે અધૂરી વાતો છે વાર્તા મેઇન ટેક્સ્ટની એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.